ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાજકોટનો ન્યારી બે ડેમ છલકાવાના આરે છે. શહેરને કટોકટીના સમયે આ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. ન્યારી બે ડેમ 80% ભરાઈ જતા સિંચાઈ તંત્ર અલર્ટ થઈ ગયું છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આસપાસના ગામોને સાવચેત રહેવા માટે પણ જણાવાયું છે. ન્યારી બેની હાલની સપાટી ફૂટમાં છે 288.40 ફૂટ, એની ઊંડાઈ છે 18.70 ફૂટ અને પાણીનો જથ્થો છે 329.88 MCFT. અને આમ ગ્રોસ જથ્થા મુજબ જોવા જાય તો હાલમાં 82.22% પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે. રાજકોટ અને આસપાસના ગામડાઓને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતો ન્યારી બે ડેમ અત્યારે 80% ભરાઈ ચૂક્યો છે, એટલે કે હવે ફક્ત 1.5 ફૂટ જેટલી તેની સપાટી છે તે બાકી છે. આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે ન્યારી બે ડેમ છે તે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે, છલોછલ અત્યારે ભરાઈ ચૂક્યો છે. ખાસ કરીને જોવા જઈએ તો રાજકોટ શહેરની આસપાસના જે ગામડાઓ છે તેને ન્યારી બે ડેમમાંથી ખેડૂતોને એટલે કે સિંચાઈ માટે ખેતી માટે પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી અહીં થોડુંક જે છે ગંદકીવાળું હોવાથી તેને રાજકોટ શહેરમાં પીવાલાયક પાણી ન હોવાથી તેને પાણીને પીવા માટે ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ તેને ખેતી માટે રિઝર્વ રાખવામાં આવતું હોય છે. ખાસ કરીને અત્યારે આપણે જોવા જઈએ તો જે રીતે પાણીનું લેવલ છે તે 80% ભરાઈ ગયું છે, 1.5 ફૂટ જેટલી જ તેની સપાટી બાકી છે, એટલે આસપાસના નીચાણવાળા જે ગામડાઓ છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવે છે. ડેમ 80% ભરાઈ ચૂક્યો છે તેવો મેસેજ પણ છે આસપાસના ગામડાઓને આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સિંચાઈ વિભાગ પણ એલર્ટ છે, સિંચાઈ વિભાગના અધિકારીઓ છે તે પણ ડેમ ઉપર હાજર છે, અને જ્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડે છે અથવા તો રાજકોટ શહેરમાં વરસાદ ભારે પડતો હોય છે ત્યારે આ ડેમમાં પાણીની આવક થતી હોય છે, અને આ ડેમનું પાણી છે તે ખેતી માટે વપરાતું હોય છે. અત્યારે ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર કહી શકાય, કેમ કે જે રીતે આ ડેમનું 80% ભરાઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક હવે થોડા સમય બાદ આ ડેમ છે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જે રીતે ઉપરવાસમાં અને રાજકોટ શહેરમાં વરસાદ પડશે તેમ તેમ આ ડેમમાં પાણીની આવક થતી જશે અને થોડા સમય બાદમાં જે 1.5 ફૂટની સપાટી છે તે પાણી વટાવી જશે, એટલે ડેમ છે તે ઓવરફ્લો થઈ જશે, એટલે ક્યાંક ને ક્યાંક આસપાસના રાજકોટ શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં પાણી છે ખેતીમાં વપરાતું હોય છે તે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર અત્યારે ગણી શકાય. કેમેરા પર્સન ઘનશ્યામ કાચા સાથે હરીન માત્રાવાડિયા, News 18 ગુજરાતી, રાજકોટ. છોટાઉદેપુરના પાવીજેતપુરની 12 વાર્ડ પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. 2 દિવસથી પડી રહેલા સામાન્ય વરસાદમાં શાળા સંકુલમાં પાણી ભરાઈ ગયું હતું. સામાન્ય વરસાદમાં પરિસ્થિતિનું નિર્માણ થતાં શાળા સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા. તો છોટાઉદેપુરના આ દ્રશ્યો કે જ્યાં શાળા સંકુલમાં જ પાણી ભરાઈ ગયા, વિદ્યાર્થીઓ પણ આ પાણીમાંથી તેઓએ પસાર થવું પડ્યું હતું વિદ્યાર્થીઓને, પરંતુ શાળા સંચાલકો પણ ચિંતામાં મુકાયા હતા કે આટલા પાણીમાં વિદ્યાર્થીઓ ઘર સુધી કેવી રીતે પહોંચશે. છોટાઉદેપુરના બોડેલીના રણભૂન પાટિયા ગામના લોકો પણ વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાવીજેતપુરમાં રાત્રિભર ધોધમાર વરસાદ વરસતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ, રોડ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પંચમહાલ જિલ્લાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. મોટાભાગે સૂકી ભટ્ટ રહેતી પંચમહાલની નદીઓ બે કાંઠે વહી રહી છે. જાંબુઘોડા પાસેથી પસાર થતી સૂકી નદી હાલ લીલીછમ બની છે. નદીનો પટ સાંકડો હોવાથી નદીમાં ભરપૂર પાણી વહી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે ગોધરાના ઓરવાડા ગામના તળાવની સિંચાઈ કેનાલમાં ભારે વરસાદ બાદ ગાબડું પડી ગયું છે અને ગાબડું પડતા પાણી વહી ગયું છે. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં પણ જતા રહ્યા છે, જેના કારણે વાવેતર જે થયું જેને નુકસાન પહોંચ્યું છે. તંત્ર દ્વારા કેનાલ રિપેર હજુ સુધી કરાઈ નથી ત્યારે ખેડૂતોએ કેનાલ જલ્દી રિપેર થાય તે પ્રકારની માંગ કરી છે.